નમસ્કાર 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 દર્શક મિત્રો, શ્રીદત્ત વ્યાસ યુટ્યુબ ચેનલ ઉપર દેવ મ્યુઝિક તરફથી હું આપનો મિત્ર અમિત ખુવા. આજના વિષયનો આપણે બહુ જ મજાનો ટાર્ગેટ બનાવ્યો છે કે એક એવો વિષય લઈશું કે જેમાં તમને બધાને બહુ મજા પડે. વિષય લીધો છે પપ્પા. મમ્મી વિશે ઘણું બધું બોલાયું છે, કાકા વિશે તમે આખા આખા વિડીયોમાં બોલ્યું છે, પણ હવે તમને બધાને મારે કહેવાનું છે પપ્પા વિશે. એટલે પપ્પા વિશે અહીંયા ઘણા બધા જોક કરીશ, મારા બાપા મને ધોઈ નાખશે એવા જોક કરીશ, પણ તમારે બધા એવું નહીં માનવાનું. સૌથી પહેલાં જ એક ડિસ્ક્લેમર આપું કે આ બધી જ વાતો કાલ્પનિક છે, આમાં કોઈ પણ પ્રકારના જીવિત પાત્રસ્થ કોઈ લેવા દેવા નથી. તો અહીંયા કોઈ પણ પ્રકારે જોક કરો તો મારા બાપા મને આવતા તમારા વાળા પેલો બોલતો હતો યુટ્યુબ પર, બહુ ઉડાય તમારી હા જીતુભાઈ. એટલે નામ લીધું, એટલે જીતુભાઈ મારા ફાધરનું નામ છે. એમની પાસે ના આવતા, એમની પાસે આવશો તો મને ધોઈ નાખશે એવું ના કરતા. એટલે એમની પાસે ના આવતા એવી મારી રિક્વેસ્ટ છે તમને બધાને. બહુ મજાની વાત મારે તમારી સાથે કરવાની છે. આમાં એવું થયું હતું એક વખત, મારા પપ્પાની પાછી મારી બહુ ચિંતા. એમને ખબર છે કે આપણાવાળી નોટ બધી જગ્યાએ પહોંચી જાય એવી છે, એટલે એમને મારી બહુ ચિંતા. એક દાડો અચાનક ઘરમાં આવ્યા, આવીને મને કે અમિત છુપાઈ જા, કેમ શું તું છુપાઈ જા, મારો દીકરો ક્યાં જવાનો, છુપાઈ જા. મેં કહું પપ્પા શું થયું, સુનામી આવી ધરતી કાપ, તું છુપાઈ જા કે. મેં હું છુપાઈ ગયો, ખૂણામાં ટેબલ નીચે. મેં કહું શું થયું, મને કે બહાર વાંદરા પકડવાની ગાડી આવી છે. મારા દીકરાને કંઈ થવું ના જોઈએ, કે આટલી ચિંતા એમને. બોલો મારી તન દાડા પછી આપણને ખબર પડે ખરું વાંદરું કીધું મને, પણ મને બહુ વાંધો નથી. મેં કહું હું વાંદરો થયો તો એવું ના બોલાયેલા. તમે મને માર ખવડાવશો ના, હસો નહીં. તમે બધા મહેરબાની કરો, થોડુંક હસો તો અંદર અંદર હસો, મારા ઘર સુધી વાત ના આવે એવું જરાક ધ્યાન રાખજો. પણ મારા પપ્પાના ભાઈબંધો આવે ને, એમને પછી મારા મારા પપ્પા મને કહેજો તું મારા વિશે ગમે એટલા જોક કે, સ્ટેજ ઉપર ચાલશે, યુટ્યુબ ઉપર ચાલશે, બધે ચાલશે. પણ મેં કહું પણ શું, મારા ભાઈબંધો આવે ત્યારે મારી ઇજ્જત રાખવાની. મેં કીધું પપ્પા તમારા ભાઈબંધ આવે ત્યારે તો તમારી ઇજ્જત રાખું જ ને, એમાં ક્યાં ટેન્શન લેવાની વાત. એટલે પપ્પાના ભાઈબંધો આવે ને ત્યારે હું કહું મારા પપ્પા બહુ સારા, મને બહુ જે કહું એ લઈ આલે, પપ્પાની ઇજ્જત રાખું, પપ્પાને વખાણ કરું. એક દાડો પપ્પાને એક ભાઈબંધ આવ્યા હતા અમારે ઘેર ડિનર માટે, પપ્પા જરા ખૂણે ખાંચી રહ્યા ક્યાંક ગયા હશે. એટલે મેં કીધું, મેં કહું તમારું નામ ગણેશ કાકા ને? એ કે હા. મેં કહું ક્યાં વાત હતા, તમે બહુ ઇન્ટેલિજન્ટ છો. મને કે હા. મેં કહું એક કામ કરો, મને એક સવાલનો જવાબ આલો ને. મને કે બોલ બેટા. મેં કહું ઘોડો કઈ રીતે ખાય? મને કેટલા આઈડિયા ના આવ્યો કે. મેં કહું ઘોડો કઈ રીતે ખાય? મને કે તો ઘોડો જે રીતે માણસ ખાય, ગધેડો ખાય, તો ઘોડો ખાય કે આમ ખાય દાંતે ચાવીને? મેં કહું એવું નહીં, મને આમ જાણવું છે. મને કે બેટા એવું જાણવા ના હોય, ઘોડો ઘોડાની રીતે ખાય. મેં કહું એમને તમે ખાવ ને. મને કે કેમ હું ખાઉં? મેં કહું મારા પપ્પા તમે આવ્યા નતા ને ત્યાં કહેતા હતા કે ભાઈબંધ આવ્યા તારો ઘોડાની જેમ ખાય છે. આવને કહેતા વાત છે તારા બાપાની કે જો. એટલે હું ક્યારેક ક્યારેક હું કહી દઉં સાઈડમાં જરાક, પણ મારા પપ્પા કોઈનાથી ના ડરે સાહેબ. હું તમને કહું કોઈનાથી ના ડરે. એક તમે બોલ્યા, હું નહીં બોલ્યો. તમે આ દર વખતે ત્યાં એ વિડીયો પર ના લઈ જાઓ, લગ્ન કરાય વિડીયોમાં બધું બોલવાનું હતું, અહીંયા નહોતું બોલવાનું. પણ એવું નહીં, મેં એકવાર પપ્પાને કીધું હતું. મેં કહું પપ્પા મારે આમ મોટો થવું છે. મને કહે કેટલો? મેં કહું આમ રાતે 2 વાગે હું ઘરની બહાર નીકળી જાઉં, કીધા વગર ચાલે? ના ચાલે. મને કહે ઘરે કહીને જવાનું, અમને ટેન્શન થાય. મેં કહું સવારે 7:30 વાગે હું ઘરે આવું, ચાલે? મને કહે આખી રાત બહાર ના રખડાવાય કે. મેં કહું પપ્પા જાગરણ કહેવાય? મને કે છોકરીઓ કરે એને જાગરણ કહેવાય, છોકરા કરે ને ઉજાગરા કહેવાય કે. અને એ ઉજાગરા ગમે ત્યારે ધજાગરામાં પરિવર્તિત થાય, પેલા ઘેર પાછું આવી જાય. મેં કહું ભલે. મેં કહું પણ પપ્પા એમની રાતે 2 વાગે નીકળી જવો, નીકળી જવા કોઈને કીધા વગર સવારે 10 વાગે આવો તો અવાય. મેં કહું મારી મરજીથી બહાર જવું, મારી મરજીથી ઘરમાં આવું, મારી મરજીનો માલિક થવું, એટલો મોટો ક્યારે થઈશ? મારા પપ્પા કે બેટા એટલો મોટો હજી હું નહીં થયો. મારે રસોડામાં પૂછીને નીકળવું પડે એવું થાય ને. પણ મેં પપ્પાને કીધું તો પપ્પા ડરવાનું નહીં. મારા બાપા કે તું પૈણી જા પછી જો તારી વાત છે, તું મને સલાહ આપે ડરવાનું નહીં. બહુ અઘરી અઘરી ઘટનાઓ ઘટે, પણ આ બધી મારા ઘરની ઘટના નથી. પણ બહુ અઘરું, મેં તમને કીધું ને ક્યાંય કોઈનાથી ડરતા નથી, પણ આમ ક્યાંક તો ડરે ને. પછી મને એકવાર એવો પ્રશ્ન થાય, એકવાર મેં પપ્પાને મમ્મીની હાજરીમાં પૂછ્યું તો મેં કીધું પપ્પા, મને કહે બોલો. મેં કહું તો મમ્મીને પ્રેમ કરો? મને કહે બાજુમાં બેઠી છે અત્યારે, તું શું? હા કે કરું કરું કે. મેં કહું બાજુમાં બેઠા છે એટલે ના ના ક્યાં કરું, તારી માને જ મારે પ્રેમ કરવો પડે, 26 વર્ષથી જોડે છે. મેં કહું ક્યાં વાત હે પપ્પા, તમે મમ્મીને કેટલો પ્રેમ કરો? મને કહે બેટા આપણે આ બધા સવાલ પછી શાંતિથી કરીએ, નહીં ચાલે આ જાય પછી. મેં કહું ના ના મમ્મીની આમે જ બોલો. મને કહું બહુ પ્રેમ કરું. મેં કહું કેટલો? બહુ એટલે કેટલો? મને ક્યાં બહુ એટલે બહુ કરું, અઢળક પ્રેમ કરું. મેં કહું કેટલો પ્રેમ કરો? મને ક્યાં 82% પ્રેમ કરું, 82%. મેં કહું પપ્પા આઈડિયા ના આવે. મેં કહું 100% પૂરો કરો ને. મને કે નાના બેટા 18% GST કાપવો પડે. ત્યારથી બધાને મળ્યો છે.
પણ છે જીએસટી કાપવો પડે, બહુ અઘરો અઘરો જીએસટી થઈ ગયો હોય છે. પણ મમ્મી પપ્પાની જો વાતો કરું ને તો તમને વધારે એમ થયું છે બાબા બહુ બોલ્યા છે. પણ મેં પપ્પાને પૂછ્યું તું, મેં તું પપ્પા તમે વાસ્તુશાસ્ત્રમાં માનો વાસ્તુશાસ્ત્રમાં? પપ્પા કે ના હું નથી માનતો. મેં કહું મમ્મી માને? તો કે બેટા એ વાસ્તુશાસ્ત્રમાં નહીં માનતી પણ વસ્તુશાસ્ત્રમાં માને. મેં કહું પપ્પા વસ્તુશાસ્ત્ર એટલે શું? મને કે વાસ્તુશાસ્ત્રમાં ગ્રહો ઉપર હશે, ઘરની પરિસ્થિતિ ઉપર હશે, વસ્તુશાસ્ત્રમાં તારી માં માને છે, ગમે એ વસ્તુનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. છૂટી રકાવ્યો આવે છે. મેં કહું તમારા લગ્નને કેટલા વર્ષ થયા? મન કે 26 વર્ષ કાઢ્યા. હવે જોજો લગ્નનું કેવું છે ખબર છે, માણસને 5 વર્ષ 10 વર્ષ લગ્ન થયા હોય ત્યાં સુધી એને પૂછો તો કેટલા વર્ષ થયા, તો એમ કહેશે 7 વર્ષ થયા, 10 વર્ષ થયા, 12 વર્ષ થયા, 15 પછી શબ્દ બદલાઈ જાય, 15 વર્ષ કાઢ્યા. થયામાંથી માણસ કાઢ્યા ઉપર આવી જાય ને એટલે સમજવાનું કે હવે ઘણા સુધી વાત આવી ગઈ છે. બહુ અઘરી પડ્યો. પણ મેં કીધું તું બધું 26 વર્ષ થયા તમને સાથે, કે આ 26 વર્ષ થયા. મેં કીધું તો 26 વર્ષમાં મેં કીધું તમારું જીવન કેવું, લગ્ન જીવન કેવું? મને કે બહુ સારું. મેં કહું પપ્પા તો મારા લગ્ન થશે, થશે ને? તો કા થશે. મેં કીધું પપ્પા આમ સુખી લગ્ન જીવન માટે શું કરવું જોઈએ? મારા પપ્પા કે એક એક્સરસાઇઝ આપું છું, એક કસરત આપું છું સુખી લગ્ન જીવનની, એ તું શીખી લે બેટા, આ કસરતથી બધાના લગ્ન જીવન સુખી થાય. મેં પપ્પા શીખવાડો, બાપાએ મને શીખવાડ્યું, ગુરુ દક્ષિણા મેં એમને આપવાનું હતું, આપ્યો આ વિડીયો મને, એમણે શીખવાડ્યું મને કે જો એક કસરત કરવાની, મોઢું સીધું રાખવાનું મેં બરાબર, પછી મોઢું ઉપર રાખવાનું મેં બરાબર, પાછું મોઢું સીધું કરવાનું મેં બરાબર, પછી મોઢું નીચે કરવાનું મેં બરાબર, પછી પાછું સીધું કરવાનું મેં બરાબર. મને કે 5 વખત કર, બસ મને કે આ કરવાનું. જ્યારે આમેથી જે સવાલ પૂછે ત્યારે આ કસરતથી જ લગ્ન જીવન ચાલે છે. આમાં ભૂલથી આમ થઈ ગયું તો ભંગાઈ જવાય. આ કસરત કન્ટિન્યુ રાખો. પણ બહુ અઘરું થાય પપ્પા પાછા એવા સવાલ પૂછાય ને, પપ્પા તો મારા જ ને, હું એમના જેવો જ છું, એટલે મને ઘણી વાર એવા અઘરા અઘરા સવાલ પૂછે. પણ મેં પપ્પાને પૂછ્યું તું, મેં કીધું પપ્પા 1 વર્ષમાં કેટલી રાત આવે એમ, કેટલી રાત્રિ આવે? એટલે પપ્પાને મને એમ ગણવું તું. મેં કીધું 365 દિવસ છે. પપ્પા 364 રાત ગણે છે, 366 રાત ગણે છે, 365 રાત ગણે છે. મેં પપ્પાની પરીક્ષા લઈએ. મેં કીધું પપ્પા આખા વર્ષની અંદર કેટલી રાત આવે? એટલે મારા બાપા જોરદાર મારા જેવા જ, મને કે ટોટલ 10 રાત્રિ આવે. મેં કહું પપ્પા 10 ના આવે, વ્યવસ્થિત ગણો. મને કે આખા વર્ષમાં 10 જ રાત્રિ આવે. મેં કહું કઈ રીતે? મને કે 1 શિવરાત્રિ ને બાકી 9 રાત્રિ. ટૂંકમાં બતાવ્યું બોલો. પછી મને ખબર પડી કે આ પીસ આવો કેમનો પાક્યો છે, પ્રોડક્શનમાં પહેલેથી આવું ચાલ્યું આવે છે, મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે એમ. પછી આવો જ પીસ માર્કેટમાં બહાર પડે ને તમારા બધા ઉપર આપ્યો શ્રીદત્તભાઈ, એટલો આ પીસ આવ્યો છે જીતુભાઈનો, રાખો. તમે બધાએ સાચવી લીધો. પણ બહુ અઘરું અઘરું છે. એકવાર પપ્પાએ મને કીધું, મને કે તું આય, મને કે સામે ત્યાં આરતી ચાલે છે. મેં કહું આરતી કોણ સામે? નવા એ હું નહીં કે ભગવાનની આરતી. મેં કહું આ તો ચલો હવે આરતીમાં મને લઈ ગયા ને પપ્પા, હું નાનો હતો ત્યારે. એટલે મેં પપ્પાને કીધું, મેં પપ્પા અહીંયા શું કરવાનું? મને કે કંઈ નહીં, આરતી થશે, ભગવાનની આરાધના થશે, પછી મને કે આરતીની થાળી આવશે એટલે બધાએ આશીર્વાદ લેવાનો ને, એમાં 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા જે નાખવાનું એ નાખવાનું. મેં કહું બરાબર. એટલે આપણને પ્રોસેસ મગજમાં બે ગઈ, પપ્પા પાસે રૂપિયો ઉધાર લીધો આપણે, એ રૂપિયો હાથમાં લઈને પછી જેવી આરતી મારી બાજુ હોય એટલે મેં તરત જ આરતી આમ કરીને રૂપિયાનો સિક્કો નાખ્યો. એટલે પપ્પા કે વેરી ગુડ, આવડી ગયું તારે? મેં કીધું સરસ, આપણે તો પાસ થઈ ગયા પરીક્ષામાં. મારા પછી મારા પપ્પા હતા, પપ્પા હજી કંઈ આરતી લે પહેલાં તો વચ્ચે એક દાદીમાં હતા. એ દાદીમાં કહ્યું એક મિનિટ, હું મને જો પહેલાં આરતી હું નહીં. મેં કહું અચ્છા બા વચ્ચે આવ્યા? બા કે મને આરતી લેવા જઈજો. હવે બાના હાથ ધ્રુજે ભાઈ ધીમે નહીં નામ આરતી લીધી. આટલી કરવામાં 41 સેકન્ડ વપરાઈ ગઈ હતી. પછી મેં કહું પપ્પા નહીં, એક મિનિટ હું મને 3 વાર લેવાની હોય, એક મન કંઈ ના તેમ કે ભાઈ બીજી વાર લીધી. પછી મજા આમ કરે ભાઈ એક મિનિટ હું મારે જોઈએ ભાઈ ધીમે ને ત્રીજી વાર આરતી લીધી. મેં કહું બા પૂરું કરો ના હું પણ શાંતિ નાખ, પછી ભગવાનની અમે હાથ જોડ્યા. મેં કહું બા આગળ વધો, એક મિનિટ હું મારે એમ કહીને ભાઈ 500 ની નોટ આરતીની થાળી મૂકી. હવે ભાઈ 500 ની નોટ આરતીની થાળી મૂકી એટલે પછી હું મારા બાપા બે એકબીજાને આમે જમે, મેં રૂપિયો મૂક્યો હતો ભાઈ 500 મૂક્યા, તમે ઇજ્જત રાખજો. મેં કીધું સોસાયટીમાં થોડી ઘણી ઇજ્જત છે. હવે બાપાએ મારા જોયું, મારા પપ્પા કે હવે આ હવે આમ બાએ 500 મૂકી દે. પપ્પા કે મારે તો વધારે મૂકવા પડે, હું તો અમિત ખુવાનો પપ્પા કહેવું. એટલે પપ્પાએ પછી શું કર્યું, કંઈ નહીં ધીમે રહીને 1000 રૂપિયા મૂક્યા, કંઈ ઇજ્જત તો રાખવાની ને એમ. પપ્પાએ 1000 રૂપિયા આરતીને થાળી મૂક્યા. પછી પપ્પાએ મને કીધું, મને કે યાર પેલા બા 500 રૂપિયા મૂકી ગયા તને નવાઈ ના લાગી? મેં કહું લાગી. મેં કહું બાપાએ 500 ક્યાંથી આવ્યા, એ તો મેં કીધું રૂપિયો વાપરે. પછી હું ને મારા પપ્પા બે જણા પેલા બાપાએ ગયા. મેં કીધું બા મને કેમ બોલ ભાઈ? મેં કહું બા તમે 500 નોટ મૂકી, હું કંઈ કે તને કંઈ વાંધો? મેં કહું વાંધો કંઈ નહીં, પણ બધું 2 રૂપિયા 2 રૂપિયા મૂકાય આરતીમાં. તમે 500 મૂક્યા એમાં પ્રેશરમાં પ્રેશરમાં મારા પપ્પાને 1000 મૂકવા પડ્યા. મને કે એવું જ કે મને પહેલાં ના કહેવાય કે? મેં કહું કેમ? મને કે મારી પાસે રૂપિયા ક્યાં હતા? મને ક્યાં તો તમે 2 જણા જતા હતા, તમારી 500 નોટ નીચે પડી ગઈ. મેં 2 વાર બૂમ પડ્યા ભાઈ લાયા યુટ્યુબ વાળા ભાઈ ઉમેર્યા તમે હાંભર્યું નહીં મને એમ કે દાન પૂનમાં થોડું પૂન હું કમાવું છે.
તો એ દાડો સાહેબ 1501 ચાંદલો લાગ્યો ટોટલ, બોલો 1500 રૂપિયો મારો. ત્યારથી નક્કી કર્યું મારા બાપાએ આને કાંઈ લઈ નહીં જવાનો, કે હારો બધે ખર્ચા કરાય. પણ પપ્પા બહાદુર બહુ, પપ્પા બહુ બહાદુર. પપ્પા કાયમ બધાને કહેતા કે હું સિંહ જેવો છું. એક ભાઈબંધને કીધું તું કે હું સિંહ જેવો છું કે, અને બધાએ કીધું તું ક્યાં વાત હવે, પપ્પા સિંહ જેવા છે. આમ બધા જગ્યાએ પપ્પા સિંહ જેવા હોય. એક દલક ભાઈબંધને ઘેર લઈ આવ્યા, જો હું સિંહ જેવો છું ખાલી તું જો ખાલી. આમ ઘરમાં આવ્યા એટલે તરત જ મમ્મીએ કીધું પાણી લાવજો, કે હા 2 મિનિટ લાવ્યો. મારા પપ્પાના ભાઈબંધ કે તમે કહેતા હતા નહીં યાર કે તમે સિંહ જેવા છો, કે ના ના કે તો હું ઘરમાં સિંહ જ છું, પણ કે દુર્ગા માતાનું અસ્તિત્વ તો હોય ને કે. હજી કહું છું કાલ્પનિક વાર્તા છે, ઘેર ના આવતા બધા, નહીં તો તરત જ પહેલા 5 પડોશી ઘેર આવી જશે, જીતુભાઈ તમારો બાબા તમારા વિશે બહુ બોલ્યો કે એમ કરીને ઘેર ના આવતા. પણ બહુ અઘરી અઘરી ઘટનાઓ ઘટે. પપ્પા બહાદુરીના કિસ્સા સંભળાવે ને છોકરાને, હું બહુ નાનો હતો ત્યારે કિસ્સા સંભળાવે કે બેટા તારા પપ્પા કેટલા બહાદુર ખબર છે, હું પહેલી વાર આમ ફટાકડો ફોડવામાં ડરતો હોઉં, ફટાકડો ફોડતા પપ્પા કે ડર એ ડરવાનું નહીં છોડ નાખ તાલ પપ્પા મને બીક લાગે. પપ્પા પછી પોતાની બહાદુરીના કિસ્સા સંભળાવે. એમનું ખાલી એટલું જ કહેવું હોય કે બાબલો ડરવો ના જોઈએ, એની અંદર હિંમત પેદા કરી. એટલે પપ્પાએ કીધું તને ખબર છે તારા પપ્પા એકવાર જંગલમાં ગયા હતા, સિંહ પાછળ પડ્યો હતો. સિંહ એટલે હવે આપણને નાના છોકરાને એટલો આઈડિયા ના હોય કે સિંહ પાછળ પડે યાર બાપા ઉલ્લું બનાવે, પણ આપણે એ વખતે માની લઈએ, કારણ કે આપણે શું દેખ પપ્પાની વાત માનવાની હોય. મેં કહું પપ્પા સિંહ પાછળ પડ્યો, બહેન શું કર્યું? પપ્પા કે કહી નહીં કે તા પપ્પા ભાગ્યા. પછી કે હું ભાગ્યો, સિંહ મારી પાછળ ભાગ્યો. મેં કહું ક્યાં વાત હૈ, હું કૂદ્યો સિંહ ઉપર કૂદ્યો. મેં ક્યાં વાત હૈ, હું ડાબે વળ્યો સિંહ મારી પાસે ડાબે વળ્યો. મેં ક્યાં વાત હૈ, હું લપસ્યો પછી સિંહ આગળ વધ્યો. હું જમણે વળ્યો સિંહ જમણે વળ્યો. હું પાછો કૂદ્યો, હું પાછો સિંહ કૂદ્યો. હું લપસ્યો સિંહ લપસ્યો. મેં કહું પપ્પા ક્યાં વાત હૈ. પછી છેલ્લે કહી નહીં કે હું ઉભો રહી ગયો, સિંહ ભાગી ગયો. મેં કહું ક્યાં વાત હૈ, બચી ગયા કે બચી ગયો એટલે અહીંયા ઉભો છું. મેં કહું બરાબર છે પપ્પા તમે બચી ગયા, મને બહુ આનંદ થયો. પણ મેં કીધું સાચું કહું? હા બોલ બોલ કે બેટા. મેં કહું પપ્પા તમારી જગ્યાએ હું હોત મારી તો પેન્ટ ભીની થઈ ગઈ હોત. મેં કહું તમે બહુ, મેં કહું જોરદાર, હું તમારી જગ્યાએ એ વખતે હોત તો મારી તો પેન્ટ ભીની થઈ ગઈ હોત. પછી મારા પપ્પાએ ધીમે રહી કીધું મને કે પેલો સિંહ સેની પર લપસતો હતો. એટલા માગ્યું બી નથી કે. પણ આ બધી ઘરની પોલો નથી ખોલતો, બધું કાલ્પનિક છે. પણ બહુ અઘરું અઘરું થયો સાહેબ જીવનની અંદર, બહુ અઘરી અઘરી ઘટનાઓ ઘટે. એકવાર પપ્પાએ મને લાફો માર્યો તો મારથી રહેવાય નહીં. મેં પૂછ્યું, મેં કહું પપ્પા હવે તો લાફો મારવાનો, કારણ કે મારું તારો બાપ છું કે. મેં કહું પપ્પા તમે બરાબર ભાઈ તો મરાય નહીં છોકરાને, કારણ કે તારો વાંક હતો ને માર્યો. મેં કહું વાંક હતો પણ ઠોકી દેવાની, એમ લાલ લાલ થઈ ગયું. આ કે મારું કે. મેં કહું પપ્પા તમને આવી તો કોઈ મારતું હતું? મને કે હા તો મારા બાપા મારતા હતા. મેં કહું તમને પપ્પા મારતા હતા તમારા બાપા? એ કે હા, હું તો તને એક લાફો મારું, પહેલાં તો રોજના 4 ની એવરેજમાં મારતા હતા કે. મેં કહું પપ્પા તમારા બાપા તમને મારતા હતા? એમના બાપા? અરે એમના બાપા લાકડે લાકડે જુડવાવાળા હતા કે, તમારી જેમ હતું જ નહીં આ વખતે. મેં કહું અચ્છા તમારા બાપા તમને મારતા? એમના બાપા લાકડીથી અમને મારતા? એમના બાપા એક તો તલવારો ને ભાલાના જમાના હતા કે, આવે એટલે સીધો ડા ડેંગ 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 ડૂમ ભીશ કરી નાખતા હતા કે. મેં કહું પપ્પા એમની એમના બાપા એમને મારતા હતા? તું મારી 4 પેટી હું કા ખોલવા બેઠો, મતલબ શું તારો? મેં કહું નહીં આ તો ખાલી નિર્દોષ ભાવે જાણવાની ઈચ્છા થઈ ગુંડાગર્દી કેટલા પેઢીથી હાલી આવે. મેં કહું ઓકા ઠોકી જ કરો તો. મેં કહું પણ આપણે ત્યાં રિવાજ છે સાહેબ, આપણે ત્યાં ટીવીનું રિમોટ ના ચાલે તો એને પછાડીએ, છોકરો ના ચાલતો હોય તો એને પછાડીએ. પછાડી પછાડીને વાપરવાનો રિવાજ છે આપણે ત્યાં. બહુ અઘરું પડે, પણ આવી અઘરી અઘરી વાતો ક્યારેક જીવનની અંદર આવે ને તો એ વધારે અઘરી પડે. પણ પપ્પાની વાત કરતો તો પપ્પાની સાથે મારી સાથે એવા ઘણા બધા કિસ્સા થાય. એક દિવસ મેં પપ્પાને કીધું, મેં તો પપ્પા ચલો આપણે બહાર ફરવા નીકળીએ. કારણ કે ચલો હું મારા પપ્પા 2 જણા ફરવા નીકળ્યા. હવે પપ્પા સાથે છે ને આપણું 14-15 વર્ષનું રિલેશન હોય ત્યાંથી આપણે પપ્પાથી ડરતો હોય, પપ્પા એટલે બીક લાગે. પપ્પા જો બહુ વાત બી ના કરીએ, 15-18-19 વર્ષ હોય ને આપણી મિત્રતા પપ્પા સાથે ડેવલપ થાય. 18 વર્ષ પછી પપ્પાને મિત્ર તરીકે આપણે સ્વીકારવા જોઈએ. એવું દરેક પિતા આજકાલના સમજે છે, દરેક બાળક સમજે છે. મિત્ર એટલે ભાઈ ખભા પર હાથ મૂકીને શું ભાઈ મજામાં એવું ના કહેતા, નહીં તો ધોઈ જશો એમ. પણ મિત્ર ભાવે આપણે એમને ચર્ચા કરી શકીએ. એમ મેં પપ્પાને કીધું તું, મેં કીધું પપ્પા ચલો ને ક્યાંક બહાર ફરવા. પપ્પા મારી જોડે આવ્યા, મને કે લસ્સી પીસ. મેં કહું લસ્સી તો પીવી છે ને પપ્પા, ચલો લઈએ. પપ્પા બહાર નીકળ લસ્સી પીવડાયેલો એટલે મેં કે ચાલ લસ્સીની દુકાને. હવે મેં લસ્સીની દુકાને ગયા, અમારે કંઈક વાત કરવી હતી. હવે મેં 2 ઓર્ડર આપ્યો, 2 લસ્સી આપજો. પપ્પાને એમ કે લસ્સી આવે ત્યાં સુધી આપણે છોકરા જોડે વાત કરીએ. હજી ચર્ચા ચાલુ કરીએ, પહેલાં તો પેલો લસ્સીનું મેન્યુ કાર્ડ આપી ગયો. તમે જો 170 જાતની લસ્સી છે વધી લો કે. મેં કહું 170 જાતની લસ્સી આ નવું લાવ્યા. મેં કીધું, મેં કહું મોટા ભાઈ આમાં કઈ લસ્સીમાં શું આવે? અંદર વાંચી લેવાનું, મને નહીં પૂછવાનું કે. હવે વેટર 6 ફૂટનો હતો. મેં કહું તું જતો રે ભાઈ, અમે સમજી લઈશું. મેં કીધું અમે લસ્સી વાંચવાનું ચાલુ કર્યું તો અંદર જોયું તો આ હા હા હા, એક એક હીરોના નામે ફિલ્મ સ્ટારના નામે લસ્સી હતી, આગળ જોયું તો પિક્ચરના નામે લસ્સી હતી. અમે બધું અઘરું અઘરું હતું. મેં બોલાય, મેં કહું એક મિનિટ આ બોલો કે. મેં કહું આ અમોલ પાલેકર લસ્સી એ બહુ ઠંડી આવે મને કે, હાઉ ચિલ્ડ. મેં કહું નાના પાટેકર લસ્સી, મને કે આ અંદરથી તો ધુમાડા નીકળતા હશે મને કે. હજી તો પીતો જ નાકમાં છાંટા ઉડશે. પીવી જ કે? નહીં પીવી. મેં કહું નાના પાટેકર લસ્સી છે. મેં કહું રાજપાલ યાદવ લસ્સીનું કેમનો છે? મને કે આવડા ગ્લાસમાં આવે, પીવી હોત પીવાની કે.
એક જ ઘૂંટમાં પૂરી. મેં કહું અમિતાભ બચ્ચન લસ્સી, મને કે હાડા 6 ફૂટ નો છે, લસ્સી હાડા 6 ઇંચની જ કે. આવડો મોટા ગ્લાસમાં આવ્યા પટિયાલા, મેં લેવી જ ને, ના ના નહીં પીવી. હજી તો બધું જોતા હતા, પછી અમે અંદાજો લગાવી લીધો. મેં કહું ઓકે આ લસ્સી આવી હશે, પેલી લસ્સી પીવી હશે, અંદાજા લગાવતા હતા. છેલ્લે એક હતું, મેં કહું આ પોલિટિશિયન લસ્સી, આ આઈડિયા ના આવ્યો. આમાં કોઈ નામ નથી લખ્યું, પોલિટિશિયન લસ્સી એટલે આવા શું સમજવાનું? એટલે તરત જ પછી હું બોલું, મારા પપ્પા ઇન્ટેલિજન્ટ, તરત જ કીધું મને કે રહેવા દે ના મંગાવાય. મેં કહું કેમ? મને કે પોલિટિશિયન લસ્સી છે. મેં કહું તો મંગાઈ જ શું થાય? મને કે એમાં લસ્સીના નામે છાસ આલી દે. હવે સમજ્યા છો, તમે સમજો એની મજા છે. પણ આવું થાય. એકવાર મેં પપ્પાને પ્રશ્ન કર્યો હતો, મેં કીધું પપ્પા લગ્ન કરાય? મને કે આવડો મોટો વિડીયો બનાવ્યો, હજી તારા મગજમાંથી આ પ્રશ્ન કર્યો નથી. મેં કહું નહીં કરાય કે નહીં? મને કે એવું નહીં. મને કે એક કામ કર, સોરી બોલ. પપ્પા હું શું કરવા સોરી બોલું? કે કારણ તો આપો, નહીં તું સોરી બોલ કે. મેં કહું પપ્પા જુઓ ભૂલ થઈ ગયો તો સોરી બોલીએ, ભલે પપ્પા છો પણ એવું નહીં, મને તમે કારણ આપો, એમને હું સોરી બોલ કે. મેં કહું હું શું કરવા સોરી બોલું? બે દાડાથી મેં કહું, મેં કહી તમારી તો ઝઘડો જ કરે ને, તું સોરી બોલ કે. મેં કહું પપ્પા પણ હું સોરી નહીં બોલું. મેં કેમ નહીં બોલે? સોરી બોલ કે. મેં કહું પપ્પા પણ મારો કંઈ વાંક નથી, સોરી બોલ. મેં કહું વાંક બતાવો તો બોલું, તું સોરી બોલ કે. મેં કહું સોરી સોરી બસ બોલ્યો સોરી. મને કે બરાબર હવે લગ્ન કરાય કે. મેં કહું કેમ? મને કે વગર વાંકે સોરી બોલવાની આવડત આવે. ત્યારે સમજવું બાબો લગ્ન લાયક થયો છે. આ વસ્તુની રોજની 4 વાર જરૂર પડવાની. મન કે એમાં પૂછવાનું ના હોય શું વાંકે, કે સોરી બોલો, બોલી દેવાનું કે વાત ત્યાં પૂરી થાય કે. મેં કહું વાત તો સાચી છે. એક દિવસ મેં ઘરે આવીને ફરિયાદ કરી. મેં કહું પપ્પા પેલો પ્રતિજ્ઞા પત્રમાં તમને તો ખબર છે ને બીજી લાઈન આવે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. મેં કહું તો આવું બોલાય? પપ્પા કે બોલવાનું બેટા, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તું શું બોલે? મેં કહું હું ડાયો છું, હું એમ બોલું કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એકાદને છોડીને. પપ્પા કે 2-4 બોલવાનું બેટા, ઓપ્શન રાખવાના કે. મેં કહું વાત તો સાચી જ, એકમાં મેળ ના પડે શું કરવાનું? મેં ચાલુ કર્યું, મેં કહું બધા ભારતીયો 2-4 છોડીને મારા ભાઈ બહેન છે. એટલે આવું બોલતો હતો ને એકવાર સાહેબે ઊભો કરો. મને કે શું છે ભાઈ? મેં કહું પપ્પાએ શીખવાડ્યું છે. કે બોલાવતો આવજે પપ્પાને. કે બીજા દાદા પપ્પાને લઈ ગયો, પપ્પાએ શીખવાડ્યું, પપ્પાને લઈ ગયો. એમ મારા પપ્પાને પૂછ્યું કે શું બોલે તમારા વાળા? કે પપ્પા કે એમ બોલે છે કે 2-4 ભારતીયોને છોડીને મારા ભાઈ બહેન છે, કારણ કે એને લગ્ન માટે ઓપ્શન રાખ્યા છે, મેં જ શીખવાડ્યું છે. કે સાહેબ કે સારું, આ 2 હરખત છે કે જોરદાર લાયા કે. કઈ વાંધો નહીં મોટા ભાઈ, ખાલી બાળકને એટલું શીખવાડો કે આ ક્લાસમાં બેઠી છે બધી એની બેન કહેવાય, ક્લાસમાં બેઠી છે એમાં પછી બે. મા બાપા કે શું કીધું? એ કે ખાલી એટલું શીખવાડો વડીલ તમારા બાબાને કે આ ક્લાસમાં બેઠી છે બધી બેન કહેવાય. મારા બાપા કે ક્લાસમાં 70 છોકરીઓ હતા, મામેરા કોણ? તારો બાપ ભરશે કે? આ બધી પૈણી છોકરા સાથે મામેરા ભરવા મારો દીકરો નીકળશે કે? જતા રહે ને બોલો. શિક્ષકે ડિઝાઇન આપી દીધું કે અહીંયા મેળ પડ્યો છે નહીં. ક્યારથી ખુવા ખાનદાન પ્રચલિત છે? પણ બહુ મજાની વાતો જ કરવાની છે સાહેબ. મારા પપ્પા ઘણીવાર કે હું માની લેતો આવું છું, આમ તો દર વખતે માની લેતો હોઉં છું, મારા જાહેર પ્લેટફોર્મ ઉપર કહેવું પડે. મને એકવાર કીધું તું, મને કે અમિત તું યાર હું કહું એમ કર કે. ક્યાં વાત હૈ? મને કે એક કામ કર, તું 10મા ધોરણમાં મને કે 89%થી ઉપર લાય, 90%, 9 ઉપર આંકડો આવ્યો ને મને કે તો તારી સાયકલ પાકી કે. મેં કહું ક્યાં વાત હૈ, સાયકલ મળશે? વાહ વાહ. એટલે 10મા નું રિઝલ્ટ આવ્યું, 10મા નું રિઝલ્ટ આવ્યું એટલે મને પપ્પાએ પૂછ્યું, મને કે કેટલા ટકા આવ્યા? આખો કઈ નહીં, સાયકલ નો ખર્ચો બચાવ્યો. મેં કીધું આપણે ખર્ચો બતાવવાની આશા હતી, બાકી લાવતા તો 95 બોલવા હું જાય, લાવવાના કા છે? પણ પપ્પાનો ખર્ચો બચાવ્યો. પછી પપ્પાએ 11મા ચાલુ કર્યું. મને કે એવું નહીં, આને લાંચ રૂશ્વત આપવી પડશે કે. મને કે એક કામ કરતું. મેં કહું બોલો. મને કે તને કયો વિષય સૌથી વધારે અઘરો લાગે છે? મેં કહું પપ્પા પેલો વિષય મને ફિઝિક્સ સૌથી અઘરો લાગે. એક કામ કર કે ફિઝિક્સના પહેલા 3 ચેપ્ટર વાંચી નાખ કે. મેં કહું અઘરો લાગે, તું વાંચી નાખ કે. ફિઝિક્સના 3 ચેપ્ટર વાંચીશ તને 1000 રૂપિયા રોકડા આપીશ કે. મેં કહું સારું, 3 ચેપ્ટર તો અમે વાંચવાના જ છે, 1000 રૂપિયા મળતા તો આજે જ વાંચી નાખ્યા આપણે ફિક્સ. મેં કહું પપ્પા ક્યાં સુધી વાંચવાના? મને કે આજ રાત સુધીમાં વાંચી નાખ. મેં કહું કલાકમાં આવ્યો? કલાક નહીં કે રાત સુધી. રાત સુધીમાં સવારના 9 વાગ્યા છે, રાતના 9 વાગ્યા સુધીમાં ફિઝિક્સના પહેલા 3 ચેપ્ટર વાંચી નાખ, તને 1000 રૂપિયા રોકડા સાંજે આપીશ. મેં કહું કંઈ વાંધો નહીં, સાંજે 9:15 વાગે હું પહોંચી ગયો. અમુક પપ્પા 15 મિનિટ વધારે થયું, જરા લેન્ધી હતું ને એટલે સારું કે બે જ ચાલ. મેં કહું પપ્પા ફિઝિક્સના 3 ચેપ્ટર વંચાઈ ગયા, 1000 રૂપિયા આપો ને મને. મને કે વાંચ્યા? મેં કહું હા. કેટલા ચેપ્ટર વાંચ્યા? 3 ચેપ્ટર. કેટલા રૂપિયા જોયા છે? મેં કહું 1000. ધાડ લઈને ઠોકી. મેં મારો શું મારો શિકારા? તું કે ત્યાં ફિઝિક્સના 3 ચેપ્ટર નહીં વાંચ્યા એટલે? મેં કહું વાંચ્યા છે, તમે જોવો થોડી આવ્યા છે. નહીં વાંચ્યા? વાંચ્યા છે. કઈ બોલ, લાવો 1000 રૂપિયા. ભાઈ મેં હું બગડ્યો. મેં કહું 1000 રૂપિયા હાલવા ના પડે ને એટલે મેં કહું આવું કરે છે, આવું બીજી પડી. મેં કહું મારો શું કરવા? મને કે 1000 રૂપિયા 500-500ની 2 નોટ બીજા ચેપ્ટરની વચ્ચે મૂકી હતી. વાંચ્યા? મેં કહું ના, લંબા ગયો તો નીકાળ કે. તારા બી બાપ હું મેં.
પણ હું સ્ટેન્ડ અપ કોમેડિયન કહેવાઉં, તમને બધાને બહુ મજા પડતી હશે. મારા બાપા ગામમાં કહેતા ફરે છે કે હું કોમેડિયનનો બાપ છું. કે સાચું જ બોલે છે, એમાં કંઈ ખોટું બોલતા નથી. પણ બહુ અઘરું પડે. મેં પપ્પાને ઘણી વાર પ્રશ્નો પૂછ્યા હતા અને પપ્પાએ બહુ સાચીને સારી સલાહ આપી છે. મેં એકવાર પપ્પાને પૂછ્યું તો મેં કીધું પપ્પા લોન લેવાય, મને કે બેટા ના લેવાય. મેં કહું તમે આવી તો ધળ લઈને ના શું કરા પાડો છો, કારણ આપો. પછી મારા પપ્પા મને કારણ આપે, તો બેસું તને સમજાવું. મને કહે, મેં કહું બોલો. મેં કીધું પપ્પા લોન કેમ ના લેવાય? મને કે હું સમજાવું છું. મને કે લોન શબ્દ છે એનો ઊંધો કર, શું આવે? મેં કહું ન લો. મને કે લો શબ્દની અંદર જ જવાબ છે, લોન, ન લો એટલે ના લેવાય. હવે આવી રીતે આમ પ્રેમથી સમજાવે તો આપણને વાત મગજમાં ઉતરી ગઈ. મેં કહું વાત બરાબર છે. પછી કોઈ પણ સવાલ મારા મગજમાં આવે એટલે હું ઊંધું કરી નાખતો હતો અને મને આઈડિયા મળી જતો હતો કે ભાઈ આનો જવાબ આ જ થાય. એમ પપ્પા પાસે પછી જવાની જરૂર ના પડે. એવું થયું હતું એકવાર, એવું થયું હતું ને એક પતિ પત્ની મેં ઝઘડતા જોયા હતા ને તો પતિ છે ને એમ બીજા કંઈ બોલી નહોતા હકતા, બોલવાની કોશિશ કરતા હતા પણ બોલી નહોતા હકતા. એટલે પછી તરત જ પત્ની એમના જે એમના વાઈફ હતા એમણે તરત જ બોલવાનું ચાલુ કર્યું. હું પહોંચ્યો વચ્ચે, મેં કહું શું કરવા મારો છો અમને? હા મારતી નથી, બોલું છું કે આ પાછા વચ્ચે બોલતા નથી, બગાસા ખાય છે કે? મેં કહું બગાસા ખાય છે, ચાલુ વાત. મેં પેલા ભાઈને કીધું મેં તો બગાસા કેમ ખાવ છો? હું બગાસા નહીં ખાતો, બોલવાની કોશિશ કરું છું. મારી બોલવા જ નહીં દીધી કે વચ્ચે કાંથી ઘૂસું કે? પછી મેં કીધું મેં તો આવું ઘટના કેમ ઘટી? મને મનમાં પ્રશ્ન થયો. મેં કહું ભાઈ બોલી નહીં શકતા ને ભાભી ધમાધમી કરે છે, મેં કીધું આવું કેમ? પછી પપ્પાની પેલી શિખામણ યાદ આવી. મેં કહું બરાબર છે, 100% વાત છે, આ વુમન છે. મેં કીધું વુ મ ન એનું ઊંધું કરો, ન મ વુ એની આમાં નમવું જ પડે. પપ્પાની વાત મેં કહું અહીંયા ફીટ બેસે છે, વુ મ ન ન મ વુ. પછી મેં કહું ભાઈ કેમ? મેં કહું આવી રીતે આમ નીચા પડે છે. પછી મેં જોયું ભાઈને કહેવાય મે ન નમે, એના નામમાં જ લખ્યું છે નમે, તો પછી જય શ્રી કૃષ્ણ. બોલો સમજી ગયા? ભલે ભલે સમજી જાય છે, આમાં સમજવું પડે. પણ આમાં શું છે, ઘટના ઘણી વાર એવી એવી ઘટતી હોય છે કે મારે તમારે સમજવું પડે. એકવાર હું મારા પપ્પા બે જણા રેલવે સ્ટેશન પર જતા હતા. હવે રેલવે સ્ટેશન ઉપર શાંતિથી પ્લેટફોર્મ પર ચાલતા ચાલતા જતા હતા, ટ્રેન આવવાની વાર હતી. બે જણા ચાલતા તેમાં અચાનક શી ખબર પપ્પાને શું થયું, પપ્પા બગડ્યા, સ્ટેશન માસ્ટર ક્યાં છે કે ક્યાં છે એની ઓથોરિટી વાળા? મેં પપ્પા શું થયું કોઈ બોલ્યું ના કે ચાલે નહીં આવું કે? મેં કહું પપ્પા પણ ના કે આવું થોડી હોય કે? મેં કહું વાંધો લઈ જાઉં, સ્ટેશન માસ્ટરનો રૂમ શોધ્યો. એમને લઈ ગયો, મેં કહું આ સ્ટેશનના માસ્ટર છે. પપ્પા ખગડાય આવી રીતે વાત કરાય કે? મેં ભાઈ કે હું તમને પહેલી વાર મળ્યો આવી રીતે વાત કરાય? ક્યાં મેં વાત કરી એવી રીતે? એમ નહીં પણ આવું થોડી ચાલે. મારા પપ્પા કે પણ તો થયું શું કે સાહેબ, આવી રીતે એનાઉન્સમેન્ટ કરો છો? કે ના કરો એનાઉન્સમેન્ટ કે? એના કહે પણ સાહેબ થયું શું તમને? એનાઉન્સમેન્ટમાં કંઈ વાંધો પડ્યો? કઈ ભાષામાં બોલ્યા? કંઈ ખરાબ બોલ્યા? એવું નહીં કે યાર, તમે ક્યારે એનાઉન્સમેન્ટ કરો? ચોથી વાર સાંભળ્યું હોય મારું લોહી નીકળે કે અંદરથી લોહી ઉકળી ગયું કે? સાહેબ શું થયું શું એનાઉન્સમેન્ટ કરો તો? બિના ટિકિટ કે યાત્રી હોશિયાર, બિના ટિકિટ કે યાત્રી હોશિયાર. એટલે અમે ટિકિટ લીધી અમે ડફોડ, એમ જેને ટિકિટ નહીં લીધી હોશિયાર અમે ડફોડ કે? એમ એટલે પેલા કીધું અમિતભાઈ ખુવાના પપ્પાને કે મને લાગ્યું જ કે તમારી વાત પરથી. બોલે આવી રીતે ઓળખી જાય છે બધા લોકો. પણ બહુ અઘરું છે સાહેબ, ઓળખી જાય પણ બહુ કામ લાગે. મારા પપ્પા છે ને બહુ કામ લાગે. જેવી રીતે મારા કાકા જોરદાર વ્યક્તિ છે ને, મારા પપ્પા બી જોરદાર વ્યક્તિ છે. જ્યાં જ્યાં જેવી જેવી ઘટનાઓ ઘટે ને મારા પપ્પા તરત કામ લાગે છે. એકવાર એવું થયું હતું, એક ભાઈબંધને ત્યાં હું ફંક્શનમાં ગયો હતો ને, તો ફંક્શનમાં પેલો ભાઈબંધ મને આવીને કહેતો હતો મને કે અમિતભાઈ એક વાર બોલો મને ક્યારેક લોચો થયો છે? મેં કહું શું થયું? કલાકારો નહીં આવ્યા, હું કોમેડી કે? ના ના કે હું નહીં યાર, બીજો પ્રોબ્લેમ. મેં કહું બોલો ને. મને કે યાર અમિતભાઈ એક બહુ મોટો, મેં બોલતો ખરી યાર, બોલ્યા વગર સોલ્યુશન થોડી મળશે મને કેમ નહીં? અમિતભાઈ 300 માણસ અમે ઇન્વાઇટ કર્યા હતા. મેં કહું પછી? મને કે હા 1300 માણસ આવી ગયા, કે વધારો હોય તો 10-20% હોય. મને કે 1300 માણસ ક્યાંથી આવી ગયા? મેં કહું એમ નહીં, કોઈ ખોટું આવ્યું હશે, ઇન્વિટેશન કાર્ડ ચેક કરાય. પણ કે શરૂઆતમાં પેલાને કીધું હતું કે ઇન્વિટેશન કાર્ડ ચેક કરીને અંદર આવવા જતા, પણ આ ચેક ના કર્યું કે? મેં કહું તો 1300 માણસ આવી ગયા તો હવે શું કરવાનું? મેં કહું એક કામ કર, પકડી પકડીને પૂછે ઓરિજિનલ છે કાર્ડ બતા, એવું કરીને જવા દેવાના. મન કે યાર આવી રીતે કરું કોઈક બીજો ઘરનો નીકળે કેવી હાલત થાય? એક તો કાર્ડ આવ્યા છે. મેં કહું એક મિનિટ ઉભારો. આવી પરિસ્થિતિ મારા કાકાને ફોન કરું. મારા કાકાને ફોન કરો, કાકા કે હું બીજું જો મૂકી દા. મેં મૂકી દીધો. મેં કહું સોરી. મેં પપ્પાને ફોન કર્યો બીજા નંબર. મેં પપ્પા હા બોલો કે? બીજા નંબરની અમારી 108 એટલે મારા પપ્પા. મેં કહું પપ્પા હા બોલો કે? મેં કહું પપ્પા અહીંયા આવો ને. મારા પપ્પા આવ્યા તરત. બોલો શું હતું કે છોકરાઓ? મેં કહું પપ્પા મારો ભાઈબંધ છે. આ કે આને તો તું આવ્યો છે અત્યારે? મેં કહું હા પપ્પા. પ્રોબ્લેમ બોલ કે? મેં કહું પપ્પા એકચ્યુઅલી આને 300 માણસ ઇન્વાઇટ કર્યા હતા, 1300 આવી ગયા. પપ્પા કે કંઈ વાંધો નહીં કે હમણાં આપણે જોઈ લઈએ. મેં કહું પપ્પા પણ એમની શું કરીશું? અરે જોઈ લઈએ, ચિંતા ના કર કે. મેં કહું કરશો શું? માઇક લાવો કે? મારા પપ્પાએ તરત જ માઇક્રોફોન હાથમાં લીધું. હાલો ભાઈઓને બહેનો બધા એક બાજુ આવી જાઓ, ચલો બધા સામે આવી જાઓ. બધા સ્ટેજની સામે આવી ગયા. મારા પપ્પા કે આજના સુંદર મજાના લગ્ન પ્રસંગની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. જેટલા લોકો છોકરાવાળા તરફથી આવ્યા છે બધા આ બાજુ આવી જાઓ, જેટલા વાળા છોકરીવાળા તરફથી આવ્યા છે બધા બાજુ આવી જાઓ. પપ્પાએ એવું એનાઉન્સ કર્યું, છોકરાવાળા હોય બધા સ્ટેજની ડાબી બાજુ આવો, છોકરીવાળા બધા સ્ટેજની જમણી બાજુ આવો. એટલે જુઓ ને તો 1300 માંથી લગભગ 500-550 પબ્લિક આ બાજુ આવી, 400-450 પબ્લિક આ બાજુ આવી. પપ્પા કે વેરી ગુડ, છોકરાવાળા આ બાજુ, છોકરીવાળા આ બાજુ, કોઈ વધ્યું? ભાઈ ભાઈ બધા આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. પછી મારા પપ્પા કહે એક લાકડી લેતો હોય કે? મેં કહું કેમ તું લેતો હોય ને કે?
પપ્પાએ લાકડી લીધી, આ બાજુ વાળાને ધમધમ કરીને ધોયા, આ બાજુ વાળાને એનાથી વધારે ધમધમ કરીને ધોયા. મેં કહું પપ્પા મહેમાન છે, મને કે છોકરા વાળા છે, છોકરી વાળા છે, ધોવા દો. પછી પપ્પાએ જાહેર કર્યું કે આ બધાને બહાર કાઢો, આ બર્થડે પાર્ટી છે. પછી ના છોકરા વાળા કેની છોકરી વાળા લઈને આવ્યા છે. આવી રીતે કરી નાખવાનું કામ લાગે પપ્પા, બહુ બધી જગ્યાએ કામ લાગે. પણ સાહેબ બહુ મજા પડે એવી ઘણી બધી વાતો આજના સુંદર મજાના વિડીયોની અંદર મેં કરી છે. પપ્પા વિશે બહુ બધી વાતો કરી છે. તમે બધા પોતપોતાના પપ્પાને યાદ કરીને આ વિડીયો જોયો છે, તમે બધા પોતાના પપ્પાની બાજુમાં બેસીને આ વિડીયો જોતા હશો. પણ પપ્પા વિશે ઘણું બધું મારે કહેવું હતું એ મેં તમને કીધું છે. હવે એક બહુ મજાની છેલ્લી વાત પણ તમને બધાને કહેવી છે. મા વિશે ઘણા બધા કવિઓએ, ઘણા બધા સાહિત્યકારોએ, ઘણા બધા કલાકારોએ ઘણી બધી સારી વાતો લખી છે. એવું કહેવાય છે કે મા એટલે આકાશ છે, એવું કહેવાય છે કે મા એટલે દરિયો છે, એવું કહેવાય છે કે મા એટલે ઈશ્વર છે, એવું કહેવાય છે કે મા એક એવું છે કે જે ઈશ્વર છે એની વસ્તી ગણતરીમાં ક્યાંય ગણતરી ના કરી શકાય. પણ હું એમ કહું છું કે પપ્પા એક એવો શબ્દ છે કે જે આખી આખી વસ્તી ગણતરી એમાં આવી જાય. મારા વિશ્વની વસ્તી ગણતરી કરું તો પપ્પા શબ્દમાં બધું જ આવી જાય. પણ પપ્પા વિશે ક્યારે કોઈ કવિએ, કોઈ કલાકારે, કોઈ સાહિત્યકારે લખવાની કોશિશ કરી છે તો બહુ ઓછી કરી છે. તો એક નાનકડા કલાકાર તરીકે એક જોડકનું તમારી સામે રજૂ કરવા માંગુ છું. એને હું કવિતા નથી કહેતો, એને ગીત નથી કહેતો, ગઝલ નથી કહેતો, કારણ કે એ માત્ર જોડકનું છે. તમારા સુધી પહોંચે તો મને કહેજો પપ્પા કોને કહેવાય. એના વિશે મેં લખ્યું છે, કંઈક એવું લખ્યું છે કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તોય કવિતાના કંઠ હજી તરસ્યા. કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તોય કવિતાના કંઠ હજી તરસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. મમ્મી બધું બોલી દે કે મારો દીકરો, મારો રાજા દીકરો, પણ પપ્પાનો હૂંફ છે એ ક્યાંક રમકડા રૂપે આવી જાય, ક્યારેક વાલ રૂપે આવી જાય, બોલ્યા વગર આવે છે. કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તોય કવિતાના કંઠ હજી તરસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. આગળ લખ્યું છે કે મેં તો માંગ્યું તું ફક્ત એક ઢોલકિયું નાનું, એમાં તો પરસેવે ચામડાને વેચ્યા. કે મેં તો માંગ્યું તું ફક્ત એક ઢોલકિયું નાનું, એમાં પરસેવે ચામડાને વેચ્યા, ને મારી નાનકડી જીદને માની વિધાન, પછી જાત પર ઉજરડાઓ ખેંચ્યા. કે મારી નાનકડી જીદને માની વિધાન, પછી જાત પર ઉજરડાઓ ખેંચ્યા, ને મેં જ્યાં તૂટેલા ચશ્માનું કારણ માંગ્યું તો એ બદલામાં સહેજ એવું હસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. આગળ લખ્યું છે કે મારા ધગધગતા દિવસોને છાંયો દેવાને એમણે કૂંપણો વાવી છે આંખમાં. કે મારા ધગધગતા દિવસોને છાંયો દેવાને એમણે કૂંપણો વાવી છે આંખમાં, ને મારી ઉડવાની ધગસનું આ કારણ છે એ કે એમના સપનાઓ વાવ્યા મેં પાંખમાં. કે મારી આ મારા ધગધગતા દિવસોને છાંયો દેવાને એમણે કૂંપણો વાવી છે આંખમાં, ને ઉડવાની મારી ધગસનું કારણ કે એમના સપનાઓ વાવ્યા મેં પાંખમાં. અને મારા ભાવિની સુગંધિત ફોરમ કાજે, કે મારા ભાવિની સુગંધિત ફોરમ કાજે જ એમણે ચંદન થઈ પોતાને ઘસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જાણે પપ્પા વરસાદ થઈ વરસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. મમ્મી છે ને ક્યારેક રડી નાખે, પપ્પા રડતા નથી, પણ એમનું રુદન ક્યાંક ને ક્યાંક અંદર છુપાયેલું હોય છે. ત્યારે મેં બહુ મજાની વાત લખવાની કોશિશ કરી કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા. કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા, ને ખભા પર પપ્પાનો સ્પર્શો જ્યાં હાથ, ત્યાં દર્દો સૌ દોટ મૂકી ભાગ્યા. કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા, ને ખભા પર એમનો સ્પર્શો જ્યાં હાથ, ત્યાં દર્દો સૌ દોટ મૂકી ભાગ્યા. ને પાંપણના સીમાળે બાંધી રાખેલા, તેથી કદી ગાલ સુધી આંસુ ના ધસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા, કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. કે કંઈક કહેવું છે પપ્પાને મારે, ને પપ્પા પણ કહેવા મથે છે કંઈક મુજને. આપણે મમ્મી સાથે દિલ ખોલીને બધી જ વાત કરી નાખીએ, કોલેજમાં ગમતી છોકરીથી માંડીને સ્કૂલમાં આપેલા હોમવર્ક સુધીની. પણ પપ્પા જોડે વાત કરવી હોય તો જરાક આમ વિચારી સમજીને એક એક વાત કરવી પડે. કારણ કે માં આપણે મિત્ર તરીકે સ્વીકારીએ છીએ, પપ્પાને મિત્ર તરીકે સ્વીકારી નથી શકતા. મમ્મીને તું કહી શકીએ, પપ્પાને તમે કહીએ છીએ. એટલે પપ્પાને આપણી વચ્ચે છે ને એક એવી જ કોન્ટ્રોવર્સી રહેતી હોય છે, કે એવું જ આપણું એમ કોઓર્ડિનેશન રહેતું હોય છે કે ક્યારે આપણે એમને ખુલીને વાત ના કરી શકીએ, પણ કરવી જોઈએ. કે કંઈક કહેવું છે મારે પપ્પાને, પપ્પા પણ કહેવા મથે છે કંઈક મુજને. પપ્પાને મારો રહે વણ બોલ્યો પ્રેમ, આવું ઈશ્વર શું સૂજ્યું તું તુજને, કેમ અમને સરળ ના બનાયા. કે કંઈક કહેવું છે પપ્પાને મારે, ને પપ્પા પણ કહેવા મથે છે કંઈક મુજને. પપ્પાને મારો રહે વણ બોલ્યો પ્રેમ, આ ઈશ્વર એવું શું સૂજ્યું તુજને. આજે અમે બંને જણ ભેટીને ખુલીને બોલ્યા, ને બે અધરો બે સ્થાનેથી ખસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તો એ કવિતાના કંઠ હજી તરસ્યા, બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા.
તમને બધાને જો આ વિડીયોમાં મજા આવી ગઈ હોય તો આ વિડીયો તમારા પપ્પાની સાથે બેસીને એમની સાથે રહીને સાંભળજો, અને કદાચ તમારા પપ્પા તમારી સાથે ન હોય તો એમની યાદમાં આ વિડીયોને ચોક્કસ વારંવાર સાંભળજો. મજા પડે એવા વિડીયોમાં મને ને તમને બેને એટલો જ આનંદ આવ્યો છે જેટલો તમને જોતા આવ્યો છે, એટલો જ આનંદ મને પરફોર્મ કરતા આવ્યો છે. આપણા આનંદને આપણે અહીંયા અલ્પવિરામ આપીએ છીએ. અલ્પવિરામ એટલા માટે કહું છું કારણ કે એક નવા વિડીયોમાં ખૂબ જલ્દી, અને આ વખતે ખરેખર ખૂબ જલ્દી આપણે બધાએ પાછા મળવાનું છે. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો. આપના પપ્પા સાથેના કંઈક મજાના ખાટા મીઠા એવા કિસ્સાઓ હોય કે જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હો તો એને કમેન્ટ સેક્શનમાં શેર કરો. ભલે આટલી લાંબી કમેન્ટ થાય પણ શેર કરો, હું વાંચીશ અને તમને બધાનો રિપ્લાય આપીશ. મજા પડશે એવા વિડીયોમાં. અહીંયા આપણે વિરામ આપીએ છીએ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને આમ જ તમારો પ્રેમ વરસાવતા રહો. We'll be right back.